મહત્વના સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે. અમદાવાદમાં આઈટીના દરોડા પડ્યા છે. મહત્વના સમાચાર અહીંયા અમદાવાદમાંથી મળી રહ્યા છે. સફલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડમાં આઈટીના દરોડા પડ્યા છે. 15થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે. બેંક એકાઉન્ટ, કમ્પ્યુટર અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આઈટીના દરોડા પડ્યા છે. સફલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડમાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. 15થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સફલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. 15થી વધુ અધિકારી આમાં જોડાઈ ચૂક્યા છે. અમદાવાદમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સફલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડમાં આઈટીના દરોડા પડ્યા છે. 15થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ચૂક્યા છે. જી રવિ, સમગ્ર વિગતથી અમને જાણ કરશો. જી ચોક્કસ. જે પ્રમાણે સફલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ ઉપર જે હાઈવે પર આવેલી છે ત્યાં અત્યારે હાલમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. 15થી પણ વધારે જે અધિકારીઓ હાલમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. કોમ્પ્યુટર, લેપટોપ સહિતનો જે સાધનો છે તેમાં તપાસ હાલ ચાલી રહી છે. અને નોટબંધી કે નાણાકીય વ્યવહારો જે થયા હતા તેની તપાસ હાલ ચાલી રહી છે અને વધુ મોડી રાત સુધી પણ આ કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતાઓ છે. જી જી રવિ, વધુમાં જણાવો કે આજે કાર્યવાહી કરવામાં આવી છે, જે આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે, કેટલા દિવસ સુધી, કેટલા સમય સુધી આ ચાલી શકે, વધુમાં જણાવશો. જી ચોક્કસ. હાલમાં જે અધિકારીઓ દ્વારા સૂત્રોની માહિતી મળી છે તે અત્યારે હાલમાં અત્યારે જે નાણાકીય વ્યવહારો છે તેની ગણતરી ચાલુ છે ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા અને તે ગણતરી મોડી રાત સુધી પણ ચાલી શકે અને વધુ એક પણ એક બે દિવસો સુધી પણ ચાલી શકે તેવી શક્યતાઓ રહેલી છે. આ સાથે વધુમાં એ જણાવો કે જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી આમાં કરવામાં આવી છે. જી, અને એ સાથે જણાવો કે 15થી વધુ અધિકારીઓની ટીમ આ તપાસમાં લાગી ગઈ છે. જી ચોક્કસ. જે પ્રમાણે નોટબંધી અને જીએસટીને લઈને ક્યાંક ને ક્યાંક ઇન્કમટેક્સ અધિકારીઓને જાણ થઈ હતી કે કદાચ કોઈ બેનામી વ્યવહારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવ્યા છે, તેને લઈને ઇન્કમટેક્સ અધિકારીઓ હાલમાં જે માહિતી છે તે એકત્રિત કરી રહ્યા છે અને વધુ માહિતી થોડા સમયમાં ખુલાસો થઈ શકે તેવી શક્યતાઓ છે. જી રવિ, જે પ્રમાણે આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે, 15થી વધુ અધિકારી આમાં જોડાયા છે અને જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, શું બેનામી વ્યવહાર બહાર આવી શકે તેમ છે કે નહીં? જી ચોક્કસ. જયારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રેડ કરતા હોય છે ત્યારે તેમની પાસે ચોક્કસ માહિતી હોય છે કે જે તે કંપનીમાં બિન હિસાબી વ્યવહારો મળી શકે તેવી શક્યતા હોય છે, તેને જ લઈને હાલમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે તે બી સફલ કંપનીના જે કોમ્પ્યુટર છે તેના સહિત લેપટોપના જે દસ્તાવેજો છે તેની ચકાસણી કરી રહી છે. હાલમાં કેટલા વ્યવહારો માં ગેરરીતિ થઈ છે કે નથી થઈ તેની તપાસ હાલ અત્યારે ઇન્કમટેક્સના અધિકારી દ્વારા કરવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. મહત્વના સમાચાર અહીંયા અમદાવાદમાંથી. સફલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડવામાં આવ્યા.